વિસનગર તાલુકાના કાસા ગામે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આરોગ્ય અને અન્નપૂર્ણા સેવાનું લોકાર્પણ કરાયું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાન અને માનું રસોડાનું સેવાનું લોકાર્પણ કરાયું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાન અને માનું રસોડું સેવાનું લોકાર્પણ કરાયું. વિસનગર તાલુકાના કાંસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુવિધાસભર નવીન મકાન અને માનું રસોડું સેવાનું આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાંસા ગામે ₹1 કરોડના ખર્ચે નવીન આરોગ્ય મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત ગામના સિનિયર સિટીઝનો માટે પૌષ્ટિક, સ્વાદિષ્ટ તેમજ શુદ્ધ શાકાહારી ભોજન મળી રહે તે હેતુથી શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા માનું રસોડું સેવાનો પ્રારંભ કરાયો છે, જેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન વિવિધ સેવાકીય સમાજો, સમાજ સંગઠનો, મંડળીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી દ્વારા ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં દાતાશ્રીઓનું સ્વાગત સન્માન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. 50થી વધુ વખત રક્તદાન કરનારા રક્તદાતાઓનું સન્માન કરાયું હતું. નો મોર પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના કાંસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુવિધાસભર નવીન મકાન અને માનું રસોડું સેવાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્યની સેવાઓ માટે કટિબદ્ધ બની છે. મા અમૃતમ, મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે વિનામૂલ્યે સારવાર મળે તે માટે અનેક યોજના લાવી છે. રાજ્યભરમાંથી જરૂરિયાતમંદો તેમનો લાભ પણ લે છે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં જિલ્લા સ્તરે ડાયાલિસિસના સારવાર રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ બની રહી છે. ખાનગી દવાખાનામાં ₹1200થી ₹1500નો ખર્ચ થતો હતો. આ સેવા સરકારમાં ઉપલબ્ધ બનતા સેવાઓ વિનામૂલ્યે મળી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં સિંચાઈની સેવાઓ ઉપલબ્ધ બની છે. તેમણે આવનારી પેઢી માટે જળની બચત કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આજે સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી બની છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં કલમ 370 અને 35 હટાવી દેશના પ્રધાનમંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન પૂરું કર્યું છે. અયોધ્યાના ચુકાદા માટે દાયકાઓ જૂના કેસના નિકાલ માટે કોર્ટનો આભાર માન્યો હતો. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ, આરોગ્ય, શિક્ષણ, ધર્મ સહિત વિવિધ સેવાઓ થકી આજે રાજ્ય સુખ, શાંતિ, સલામતી અને વિકાસની અનુભૂતિ કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે વિશેષ ચિંતા કરાઈ રહી છે. મેડિકલની બેઠકો વધારવા સહિત શિક્ષણમાં વિદેશ અભ્યાસ, શિષ્યવૃત્તિ સહિત અનેક સેવાઓ ઉપલબ્ધ બની છે. અતુલ પટેલ, જેડ એસ ટીવી, મહેસાણા.